તાજેતરમાં પોરબંદરથી વડોદરા જતી એસટી બસમાં તાજેતરમાં જ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા સરકારને રજૂઆત કરી પોરબંદર એસટી ડેપો દ્વારા દોડાવાતી ભંગાર બસોનું ફિટનેસ ચેકિંગ કરવા માંગ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેભાઈ મોઢવાડિયાએ ગુજરાત રાજ્ય એસટી નિગમના ચેરમેનને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે તાજેતરમાં જ પોરબંદરથી વડોદરા જતી બસ હજુ તો માંડ 50 કિલોમીટરનું અંતર કાપીને આગળ વધે ત્યાં જ તેમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી અને વાયરિંગ રાખ થઈ ગયું હતું. જો કે મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને ડ્રાઈવર કંડક્ટર તથા મુસાફરોને સાથે મળીને આગને બુઝાવી હતી. ત્યારે આ પ્રકારના બનાવો વધુ બને નહીં તે માટે પોરબંદર એસટી ડેપોની તમામ બસોનું ચેકિંગ હાથ ધરવું જોઈએ અને ફિટનેસ તપાસવી જોઈએ. પોરબંદરથી નજીકના રૂટની દોડતી બસો પણ અત્યંત ભંગાર હાલતમાં જોવા મળે છે. કોઈ બસના કાચ તૂટેલા હોય છે તો કોઈની સીટો ફાટેલી હોય છે તો કોઈ બસમાં પ્રાથમિક સારવારની સગવડ પણ હોતી નથી. અમુક બસમાં બોર્ડ નહીં હોવાથી ચોકથી કાચ ઉપર અથવા બસ ઉપર રૂટના નામ લખવામાં આવે છે તો અમુક બસોને ધક્કા મારવામાં આવે છે ત્યારે શરૂ થાય છે. ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળે છે કે અધવચ્ચે એસટી બસને ખોટકાઈને ઊભી રાખી દેવી પડે છે અને બીજી બસ મારફતે મુસાફરોને પહોંચાડવા પડે છે. આથી મુસાફરોના જીવ પર જોખમ સર્જતી આ પ્રકારની બસોને લાંબા કે ટૂંકા અંતરના રૂટ પર ન દોડાવવી જોઈએ. પોરબંદર એસટી ડેપો ખાતે તમામ એસટી બસોની ફિટનેસની તપાસ કરવામાં આવે અને ભંગાર હાલતમાં ફેરવાઈ રહેલી અથવા 5 વર્ષથી વધુ સમયથી દોડતી તમામ બસો સરકારે પરત લેવી જોઈએ અને નવી બસની સુવિધા આપવી જોઈએ તેવી મહત્વની રજૂઆત રામદેભાઈ મોઢવાડિયાએ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.